तो आपणे पी विभागना तत्वों छे तेनो अभ्यास करता हता। एनी अंदर आपणे लास्ट लेक्चर नी अंदर जे सोळमा समूहना तत्वों छे ते सोळमा समूहना तत्वों आपणे कीधुं के चालकोजन तरीके ओळखाय छे एना जे सामान्य माहितीओ छे तेनी चर्चा करी। त्यारबाद हवे आपणे एमना जे रासायणिक गुणधर्मो जे छे ते रासायणिक गुणधर्मो छे तेनो अभ्यास छे ते करवानो छे। तो एमना रासायणिक गुणधर्मनी जो बात करे तो सामान्य रीते एनी सौ प्रथम आपणे बात करवी छे एनी अंदर पण तो के एमनी ऑक्सीडेशन अवस्थाओनी बात करवी छे। तो आपणने खबर छे के ऑक्सीडेशन अवस्था सोळमो समूह छे। तो एक तो आपने 16-6 એટલે કે +6 મળશે, બીજી એમાં 2 ઓછી એટલે +4 આપણને જોવા મળશે, અને ત્રીજી એની આ 6 મળ્યા, 6-8 એટલે શું આવશે તો કે -2। તો આ ત્રણ ઓક્સિડેશન અવસ્થાઓ જે છે તે આપણને વધારે જોવા મળશે, બરાબર છે? +6, +4 અને એક લઘુત્તમ છે તે -2, કેમ કે આપણે ભણ્યા છે કોઈ પણ સમૂહ નંબર -10 જે થાય તે એની મહત્તમ મળે, અને આ જે મહત્તમ મળી એને માઇનસ તમે 8 કરો તો એમની જે મળે તે હંમેશા કહી તો કે લઘુત્તમ ઓક્સિડેશન અવસ્થા જે છે તે લઘુત્તમ ઓક્સિડેશન અવસ્થા છે તે મળી આવે છે। ખાસ કરીને આપણી જે -2 ઓક્સિડેશન અવસ્થા છે તે -2 ઓક્સિડેશન અવસ્થાની જે સ્થિરતા જે છે તે જેમ જેમ આપણે નીચે તરફ જઈએ તેમ શું થાય છે તો કે એની જે સ્થાયીતા જે છે તે સ્થાયીતા શું થાય છે તો કે ઘટે છે। સમૂહમાં આપણે ઉપરથી નીચે જઈએ તેમ તેમ -2 ઓક્સિડેશન અવસ્થા જે છે તેનું સ્થાયીત્વ છે તે ઘટે છે, અને એટલા માટે જ આપણું જે પોલોનિયમ જે છે પીવો તે ભાગ્યે જ છે તે -2 ઓક્સિડેશન અવસ્થા જે છે તે ધરાવતું હોય છે। અને ખાસ કરીને ઓક્સિજનની OF2 જે છે આપણું ઓક્સિજનની પર્ટિક્યુલરલી વાત કરીએ તો OF2માં ઓક્સિજનની +2 ઓક્સિડેશન અવસ્થા છે, એ સિવાયના કોઈ પણ, એટલે ટૂંકમાં જો મારે કહેવું હોય તો આવર્ત કોષ્ટકમાં તમે જાણો છો કે જે ફ્લોરિન આપણું જે છે તે ફ્લોરિન છે તે બીજા નંબરનું વિદ્યુત ઋણ તત્વ છે, એટલે માત્ર એના કરતાં વિદ્યુત ઋણ તત્વ એક જ છે અને તે એટલે કે ફ્લોરિન। એટલે જ્યારે ઓક્સિજન આ ફ્લોરિન સાથે એના સંયોજનો રચે છે ત્યારે અને માત્ર ત્યારે જ છે તે શું થાય છે તો કે જ્યારે એમના ફ્લોરિન સાથેના સંયોજનો રચાય છે ત્યારે તે શું કરે છે તો કે ત્યારે એ પ્લસ ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે, બાકીના બધા જ એમના જે સંયોજનો છે તે બધા જ સંયોજનોમાં તે કેવી તો કે માઇનસ ઓક્સિડેશન અવસ્થા જે છે તે ધરાવશે। તો એ મુજબ આપણે જોવા જઈએ તો એની જે માઇનસ ઓક્સિડેશન અવસ્થા જે છે તે હવે ફ્લોરિન સિવાયના જે કાંઈ તત્વો છે, એટલે સોરી ઓક્સિજન સિવાયના જે કાંઈ તત્વો છે તે તેમના સંયોજનોમાં +2, +4, અને +6 ઓક્સિડેશન અવસ્થાઓ છે તે ધરાવે છે, પણ એ પૈકી જે આ +4 અને +6 જે છે તે +4 અને +6 છે તે વધુ સામાન્ય છે। ખાસ કરીને જ્યારે આપણે ઉપરથી નીચે તરફ જઈએ તો કે એની અંદર આપણે કહીએ કે સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ આ છે તે એમના જે ઓક્સિજન સાથેના જે સંયોજન છે એટલે એના ઓક્સાઇડ જેને આપણે કહીએ છીએ તે ઓક્સિજન સાથેના સંયોજનોમાં કેવી તો કે +4 ઓક્સિડેશન અવસ્થા દર્શાવે છે, જ્યારે આ તત્વો એના ફ્લોરિન સાથેના જે સંયોજનો છે તે ફ્લોરિન સાથેના સંયોજનોમાં કેટલી તો કે +4 ઓક્સિડેશન અવસ્થા ધરાવે છે। ખ્યાલ આવ્યો? સલ્ફર, સેલેનિયમ, ટેલ્યુરિયમ
आज बदा एना ऑक्सिजन साथेना जे संयोजनों छे ते ऑक्सिजन साथेना संयोजनों में एनी प्लस छ ऑक्सीडेशन अवस्था छे। ज्यारे एमना फ्लोरिन साथेना संयोजनों छे एमां मारे थोड़ुं आई थिंक ऊंधू थई गयुं छे, अहींया प्लस चार अने अहींया प्लस छ। ऑक्सिजन साथे प्लस चार एना ऑक्साइड में छे अने फ्लोरिन साथे एना छे ते प्लस सिक्स ऑक्सीडेशन अवस्था छे ते धरावे छे। समूह में आपणे जेम ऊपरथी नीचे जाइए तेम प्लस छ नी स्थिरता छे ते घटे अने प्लस चार नी स्थिरता छे ते वधे छे। अने आनुं कारण मैं तमने आगळ दर्शाव्युं छे कि कोईपण समूह में आपणे ऊपरथी नीचे जाइए त्यारे एमनी जे महत्तम ऑक्सीडेशन अवस्था छे तेने माइनस बे एवी ऑक्सीडेशन अवस्था नी स्थिरता वधे। पंदरमा समूह में आपणे जोयुं हतुं कि प्लस पांच नी स्थिरता घटती हती अने प्लस टू जे छे ते प्लस टू नी स्थिरता छे ते वधती हती। अने एनुं कारण छे ते मैं आगळ तमने सारी रीते समजाव्युं छे ते एटले के निष्क्रिय युग्म असर, बराबर छे। सामान्य रीते प्लस फोर अने प्लस सिक्स आ बन्ने जे छे ऑक्सीडेशन अवस्था वाला जे आमना संयोजनों छे ते केवा होय छे तो के सहसंयोजक होय छे। ते स्वभावनी अंदर केवा होय छे तो के ते स्वभावनी अंदर छे ते सहसंयोजक जोवा मळे छे। त्यार पछी आपणे આમનો જે એક પોઈન્ટ ચર્ચવાનો છે તે એટલે કે ઓક્સિજનની અનિયમિત વર્તણૂક। તો આપણે આગળ જેમ જોયું ત્યાં નાઇટ્રોજનની અનિયમિત વર્તણૂક હતી અને એ અનિયમિત વર્તણૂક માટે મુખ્યત્વે આપણે એના ચાર કારણો આપણે જોયા હતા। એક તો એમનું કહી શકીએ કે નાનું કદ, બીજો આપણે એને કે ઊંચી વિદ્યુત ઋણતા, ત્રીજો આપણે કે એની ઊંચી આયનીકરણ એન્થાલ્પી અને ચોથું જે છે એમનું તે એટલે કે શું આવે તો કે ડી કક્ષક છે તે અપ્રાપ્ય છે। અને આ ડી કક્ષક અપ્રાપ્ય હોવાને લીધે એની અંદર છે તે શું જોવા મળે છે તો કે એને લીધે છે તે એની મહત્તમ જે સહસંયોજકતા છે તે કેટલી હોય છે તો કે ચાર જ હોય છે, બરાબર છે। એની મહત્તમ સહસંયોજકતા ચાર જ હોય છે, બાકીના જે અન્ય તત્વો છે તેની સહસંયોજકતા ચાર કરતાં આપણને છે તે વધારે છે તે જોવા મળે છે। તો અહીંયા આપણે એના જે ઓક્સિડેશન અવસ્થા અને ઓક્સિજનની જે વર્તણૂક છે તે ઓક્સિજનની વર્તણૂકમાં કઈ રીતની અનિયમિતતા જોવા મળે છે તેમની અહીંયા છે તે આપણે ચર્ચા છે તે કરી। ત્યાર પછી આપણે એની વન બાય વન એના કમ્પાઉન્ડ વિશે આપણે અભ્યાસ કરવાનો છે। તો એની સૌ પ્રથમ આપણે જે અભ્યાસ કરવાનો છે એની અંદર આપણે એમના જે કહ્યા તો કે એની અંદર આપણે એમના જે હાઇડ્રેટ સંયોજનો જે છે તે હાઇડ્રેટ સંયોજનોની વાત કરવાની છે, એટલે કે હાઇડ્રોજન સાથેની પ્રતિક્રિયાત્મકતા એમની છે તે આપણે કોની સાથેની તો કે તો હાઇડ્રોજન સાથેની એમની જે પ્રતિક્રિયાત્મકતાની વાત કરીએ તો સામાન્ય રીતે આ સમૂહ સોળના બધા જ તત્વો છે તે કયા પ્રકારના તો કે એચ ટુ ઈ, બરાબર। સમૂહ સોળના બધા જ તત્વો જે છે તે એચ ટુ ઈ પ્રકારના જે તે હાઇડ્રેટ સંયોજનો છે તે બનાવે છે, જ્યાં ઈ એટલે આપણી જે ઓક્સિજન સલ્ફર, ઈ બરાબર શું છે તો કે ઓક્સિજન સલ્ફર સેલેનિયમ અને ટેલ્યુરિયમ છે। તો આ કેમ કે આપણે ભણીએ કે ઓક્સિજનની એટલે મીન્સ આ સમૂહના તત્વોની લઘુત્તમ ઓક્સિડેશન અવસ્થા માઇનસ ટુ થઈ તો એ માઇનસ ટુ જો હોય તો એવા સંજોગોમાં એ શું આપણને જોવા મળે તો કે માઇનસ ટુ જો હોય તો આપણે એમને છે તે
શું કહી શકીએ? તો કે એચ પ્લસ છે એટલે બે જોડાઈ શકે, એટલે એમના એચ ટુ ઈ પ્રકારના જે છે તે હાઈડ્રાઇડ સંયોજનો જે છે તે આપણને મળી આવે છે. હવે આ જે હાઈડ્રાઇડ સંયોજનો જે છે તે સામાન્ય રીતે એમનું જે એસિડિક લક્ષણ જે છે તેમ, એટલે એચ ટુ ઓથી આપણે કેના તરફ જઈએ? તો કે એચ ટુ ટી તરફ, એટલે ઉપરથી નીચે જવાની વાત છે, તેમ એનું એસિડિક લક્ષણ જે છે તે એસિડિક લક્ષણ વધે છે. હવે એનું કારણ એની બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય જે છે તે ઘટે છે. એટલે મારે તમને સિમ્પલ જો એ સમજાવવું હોય તો એનું રીઝન મેઇન શું છે? તો કે ભાઈ એચ ટુ ઓ છે, એચ ટુ એસ છે, આવી રીતનું સેલેનિયમનો હાઇડ્રાઇડ હોય અને ટેલ્યુરિયમનો હાઇડ્રાઇડ છે. હવે તમે જાણો છો જેમ આ બંધ જે છે તે જેટલો નબળો હશે, બરાબર ને, આ બંધ જેટલો નબળો હોય એટલો સરળતાથી આપણને એચ પ્લસ પ્રાપ્ય થઈ જશે, અને એચ પ્લસ આપણો જેટલો સરળતાથી પ્રાપ્ય થાય તેમ તેમ શું થશે? તો કે આપણે એનો એસિડિક લક્ષણ જે છે તે એનું એસિડિક લક્ષણ કેવું હશે? તો કે વધારે છે તેવું આપણે કહી શકીએ છીએ. તો અહીંયા આપણે કીધું કે અહીંયા મધ્યસ્થ પરમાણુનું કદ છે તે વધતું જાય છે, એટલે આ બંધ, એટલે ઉપરથી નીચે આપણે જઈએ તેમ બંધ કેવો બને? તો કે નિર્બળ બનતો જાય છે. બંધ નિર્બળ બનતો જાય એને લીધે આપણે કહીએ કે બંધ વિયોજન જે એન્થાલ્પી જે છે તે બંધ વિયોજન એન્થાલ્પીનું મૂલ્ય છે તે ઘટતું જાય છે, બરાબર, ઘટે છે. એટલે આપણે કહીએ કે ઈ એચ બંધ જે છે તે ઈ એચ બંધ છે તે કેવો હોય? સરળતાથી તૂટે છે, અને એ સરળતાથી તૂટે એટલે આપણને કહીએ કે એચ પ્લસ સરળતાથી પ્રાપ્ય છે, અને એચ પ્લસ સરળતાથી પ્રાપ્ય એટલે આપણે એવું કહી શકીએ કે એનું એસિડિક લક્ષણ જે છે. આ રીજન બધા માટે કોમન આવશે, બધા સમૂહ માટે. ત્યાં આપણે એવું કહેતા હતા કે બેઝિક ગુણધર્મમાં ઘટાડો થાય છે, અહીંયા આપણે એવું કહી શકીએ કે એસિડિક ગુણધર્મ એનો જે છે તે એસિડિક ગુણધર્મમાં શું થાય છે? તો કે એમના એસિડિક ગુણધર્મમાં વધારો થાય છે તેવું આપણે અહીંયા કહી શકીએ છીએ. આ ઉપરાંત એની જે થર્મલ સ્ટેબિલિટી એટલે કે ઉષ્મીય સ્થાયીતા જે છે તે ઉષ્મીય સ્થાયીતા છે તે પણ શું થશે? તો કે ઘટે છે, બરાબર. એની છે તે ઉષ્મીય સ્થાયીતાની અંદર છે તે ઘટે છે, અને એટલા માટે આપણે જે કે એનો રિડક્શન કરતાનો જે ગુણધર્મ છે તે વધતો જાય છે, એમનો રિડક્શન કરતાનો ગુણધર્મ છે તે શું થાય? તો કે વધે છે. તો આટલી બાબત જે છે તેની અંદર આપણે ધ્યાનમાં લીધી, એક તો બંધ નિર્બળ થાય, બંધ વિયોજન એન્થાલ્પી ઘટે, એચ બંધ સરળતાથી તૂટે એટલે એચ પ્લસ સરળતાથી પ્રાપ્ય થાય, એટલે એના એસિડિક ગુણધર્મમાં છે તે શું થશે? તો કે વધારો થશે, અને એટલા માટે એની થર્મલ સ્ટેબિલિટી ઘટે છે, અને થર્મલ સ્ટેબિલિટી ઘટે એટલે એમનો રિડક્શન કરતાનો જે ગુણધર્મ છે તે રિડક્શન કરતાના ગુણધર્મની અંદર શું થાય છે? તો કે વધારો થાય છે, એટલે કે ઉપરથી નીચે જઈએ તેમ એની અંદર છે તે વધારો આપણને જોવા મળે છે. ત્યાર પછી હવે આપણે એમની બીજી લઈએ તો એટલે ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતાની વાત કરવાની છે. એમની ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા તો સામાન્ય રીતે આપણે જો જોવા જઈએ તો આ બધા આપણે કીધું કે એક તો એની પ્લસ ચાર અને પ્લસ છ, તો પ્લસ ચારને અનુરૂપ તે કહેવાય તો કે ઈ ઓ ટુ પ્રકારના ઓક્સાઇડ આપે છે, અને પ્લસ છ છે તેને અનુરૂપ તે કહ્યા તો કે ઈ ઓ થ્રી પ્રકારના ઓક્સાઇડ એમના જે છે તે જાણીતા છે. ખ્યાલ આવ્યો તમને અહીંયા?
એમની જે બંને ઓક્સિડેશન અવસ્થાઓ છે તે બંને ઓક્સિડેશન અવસ્થાઓ છે તેમને અનુરૂપ આપણે કીધું કે ઇઓ ટુ અને ઇઓ થ્રી પ્રકારના જે છે તે ઓક્સાઇડ સંયોજનો છે તે બનાવે છે। ખાસ કરીને આપણે ખબર છે કે ઇઓ ટુ પ્રકારનાની વાત કરીએ તો એમાં બે આવશે, ઓ ટુ, ઓ ઓ ટુ એટલે આપણે આખું થઈ જાય તે એટલે ઓઝોન, અને બીજો આપણો આવશે તે એટલે કે એસઓ ટુ જેને આપણે કહીએ છીએ સલ્ફર ડાયોક્સાઇડ। આ બંને છે તે કેવા હોય તો કે આ બંને ઓક્સાઇડ છે તે વાયુ સ્વરૂપ છે। આ એક રસપ્રદ વાત છે આની અંદર છે તે આ બંને ઓક્સાઇડ આપણા છે તે કેવા હોય તો કે વાયુ સ્વરૂપ હોય છે। ત્યાર પછી આપણા જે બાકીના જે બે રહ્યા આવે કયો તો કે સેલેનિયમ ડાયોક્સાઇડ એટલે કે એસઈઓ ટુ જે છે તે એસઈઓ ટુ છે તે કેવા સ્વરૂપે છે તો કે ઘન સ્વરૂપે છે। હવે આ બધા જે ડાયોક્સાઇડ જે છે આ બેનું જ અહીંયા આપણે વાત કરવાનું છે કે ઓક્સિજન અને સલ્ફરનો જે ઓક્સાઇડ બન્યો એસઓ ટુ અને ઓ થ્રી છે તે વાયુ સ્વરૂપે હોય છે, પરંતુ જે સેલેનિયમનો જે ઓક્સાઇડ છે એટલે કે એસઈઓ ટુ એ છે તે પાછું કેવા સ્વરૂપે હોય છે તો કે ઘન સ્વરૂપે હોય છે। આ ઉપરાંત એનો રિડક્શન કરતાનો જે ગુણધર્મ છે તે એસઓ ટુ ટુ ટીઈઓ ટુ તરફ આપણે જઈએ તેમ એનો રિડક્શન કરતાનો ગુણધર્મ છે તે શું થાય છે તો કે ઘટે છે। એટલે એનો અર્થ એવો થયો ઉપરથી નીચે જઈએ હાઇડ્રેટ કરતાં હંમેશા ઓક્સાઇડમાં બધી વસ્તુ વિરોધાભાસી હોય છે, બરાબર, એ ખાસ આપણે યાદ રાખવા જેવી સિમ્પલ વસ્તુ છે। ત્યાં ઉપરથી નીચે જતા હતા તેમ એનો રિડક્શન કરતાનો ગુણધર્મ વધતો હતો, જ્યારે અહીંયા એમનો રિડક્શન કરતાનો ગુણધર્મ છે તે ઓક્સાઇડમાં ઘટે છે, એમના કરતાં ઊંધું છે। તો એ મુજબ આપણે જોઈએ તો એસઓ ટુ આપણો જે છે તો એસઓ ટુ છે તે કેવો છે તો કે રિડક્શન કરતા છે। પણ એના પછી જે ટીઓ ટુ જે છે ટેલેનિયમનો જે છે તે કેવો છે તો કે ઓક્સિડેશન કરતા છે, એ કેવો છે તો કે એ આપણો છે તે ઓક્સિડેશન કરતા, ટેલ્યુરિયમનો ઓક્સાઇડ છે તે કેવો છે તો કે ઓક્સિડેશન કરતા છે। આ ઉપરાંત સલ્ફર સેલેનિયમ અને ટેલ્યુરિયમ જે છે તેના ઇઓ ટુ પ્રકારના ઓક્સાઇડ જે તો મળે જ છે, આ ઉપરાંત એના ઇઓ થ્રી પ્રકારના એટલે કે એસઓ થ્રી, એસઈઓ થ્રી અને ટીઓ થ્રી આ પ્રકારના એમના જે ઓક્સાઇડ જે છે તે પણ આપણને મળી આવે છે, એસઓ થ્રી, એસઈઓ થ્રી તેમજ ટીઈઓ થ્રી આ પ્રકારના એમના જે ઓક્સાઇડ જે છે તે પણ આપણને મળી આવે છે। અને આ બધા ઓક્સાઇડ જે છે તે સ્વભાવે કેવા હોય છે તો કે એસિડિક હોય છે, કેમ કે આ બધી અધાતુઓ છે અને અધાતુના ઓક્સાઇડ જે છે તે હંમેશા આપણે આગળ ભણ્યા છીએ કે કેવા હોય, ધાતુના ઓક્સાઇડ જે છે તે સ્વભાવની અંદર બેઝિક ગુણધર્મ ધરાવતા હોય છે અને અધાતુના જે ઓક્સાઇડો છે તે અધાતુના ઓક્સાઇડ છે તે સામાન્ય રીતે આપણે જોવા જઈએ તો કયા પ્રકારે હોય છે તો કે તે છે તે એસિડિક છે। એટલા માટે આ સલ્ફર સેલેનિયમ ટેલ્યુરિયમના ઓ ટુ પ્રકારના ઉપરાંત ઓ થ્રી પ્રકારના ઓક્સાઇડ મળે તે પણ કેવા હોય છે તો કે એસિડિક સ્વરૂપે જોવા મળે છે। તો ઓક્સિજન સાથેની પ્રતિક્રિયાત્મકતા પછી હવે આપણે આ સંયોજનોની એલોજન તત્વ જે છે તે એલોજન તત્વ પ્રત્યેની પ્રતિક્રિયાત્મકતા જે છે તે પ્રતિક્રિયાત્મકતાનો છે તે અભ્યાસ છે તે આપણે કરવાનો છે। તો આપણે કીધું કે એની પ્લસ બે, પ્લસ ચાર અને પ્લસ છ ત્રણ ઓક્સિડેશન અવસ્થા છે, તો એ મુજબ એમના આપણને કયા પ્રકારના તો કે ઈ એક્સ પ્લસ છ ને અનુરૂપ ઈ એક્સ સિક્સ, ઈ એક્સ ફોર અને ઈ એક્સ ટુ પ્રકારના જે હેલાઇડ સંયોજનો છે તે બનાવે છે। એ એટલે આપણા બાકીના બધા છે તે આ સોળમા સમૂહના તત્વો છે અને એક્સ એટલે આપણું છે તે
हेलोजन छे, CLBRI, आ बधा आपणे हेलोजन तत्व हशे। तो एनी अंदर आपणे कीधुं ते रीतनुं, अने आ हेलाइड संयोजनों छे तेने स्थिरतानो क्रममां जो वात करीए तो फ्लोराइड संयोजन सौथी वधारे स्थिर, त्यार पछी एमां क्लोराइड आवशे, त्यार पछी ब्रोमाइड, अने सौथी ओछी जे स्थिरता छे ते I- वाला जे संयोजनों छे तेनी छे। हवे आपणे कीधुं के आ 6 एटले जेने आपणे कहीशुं हेक्साहेलाइड संयोजनों। तो आज आप हेक्साहेलाइड संयोजनों तेमा मात्र ने मात्र केमना तो के जे फ्लोरिन ना छे, एटले के हेक्सा फ्लोराइड संयोजनों जे छे ते हेक्सा फ्लोराइड संयोजनों मात्र ने मात्र छे ते केवा छे तो के स्थायी छे। अने सामान्य रीते ते केवा स्वरूपे होय छे तो के वायु स्वरूपे होय, ने छ एटले ते अष्टफलकीय बंधारण जे छे ते अष्टफलकीय बंधारण धरावे छे। एनुं उदाहरण छे ते SF6। SF6 ना बंधारण विषे तमे खूब ज सारी रीते छे ते जाणो छो, बराबर, जे अष्टफलकीय रचना धरावतो अगत्यनुं संयोजन छे तेवुं आपणे कही शकीए छीए। त्यार पछी जो आपणे टेट्रा संयोजनो छे तेना टेट्रा फ्लोराइड संयोजनों की बात करिए तो एमना जे टेट्रा फ्लोराइड संयोजनों छे तेनी अंदर खास करीने SF4 जे छे एटले के सल्फरनो टेट्रा फ्लोराइड छे ते वायु स्वरूपे छे, सेलेनियमनो टेट्रा फ्लोराइड जे छे ते प्रवाही स्वरूपे छे, अने टेल्युरियमनो टेट्रा फ्लोराइड जे छे ते आपणो केवा स्वरूपे होय छे तो के घन स्वरूपे होय छे। એટલે દરેક જે એના છે તેની સ્થિતિ છે તે અલગ અલગ છે। સામાન્ય રીતે અહીંયા એમનું છે તે કેવું સંકરણ હોય છે ટેટ્રાહેલાઇડની અંદર છે તે તો કે SP3D સંકરણ। પણ SP3D એટલે કુલ 5 કક્ષકો થઈ। સલ્ફર તમને ખબર છે કે સલ્ફરની અંદર છે તે 16મા સમૂહનું તત્વ હોય એટલે એની પાસે 6 સંયોજકતા ઇલેક્ટ્રોન હોય, પણ તે 6 સંયોજકતા ઇલેક્ટ્રોન પૈકી 4 જે છે તે આપણા 4 છે તે કેવા હોય છે તો કે 4 એટલે એકચ્યુઅલી 1, 2, 3 અને આ 4 આપણે કહીએ છીએ, બરાબર છે। પણ એ 4 એના સંયોજન પૈકી 1 સંયોજન જે છે 1 છે તે આપણો અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે, આ ફ્લોરાઇડ આવશે। અને આપણે આગળ ભણીએ છીએ કે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે તે હંમેશા ક્યાં આવે તો કે ઇક્વિટોરિયલ પોઝિશન ઉપર આવે। એટલે આજે આખી એની જે રચના થઈ અહીંયા આપણી આપણે આકાર એટલે કુલ 5 SP3 એટલે 1S, 3P અને 1D એટલે 5, એટલે 1, 2, 3, 4, 5 પૈકીની 1 છે તે અબંધકારક છે અને 4 અને 4 છે તે બંધકારક અહીંયા આપણને જોવા ઇલેક્ટ્રોન યુગમાં જોવા મળે છે। એટલે આનો જે ભૌમિતિક આકાર જે છે તે આપણે કેવો કહીએ છીએ તો કે સીસો, જેને આપણે ગુજરાતીમાં કહીએ છીએ ચીચવો, બરાબર, એમનો જે આકાર છે તે કેવો છે તો કે ચીચવો આકાર જે છે તે આપણને જોવા મળે છે। તો આ આપણે પહેલા હેક્ઝા ફ્લોરાઇડની વાત કરી, ત્યાર પછી અહીંયા આપણે ટેટ્રા ફ્લોરાઇડ, હવે જે ડાયક્લોરાઇડ સંયોજનોની જો વાત કરીએ તો સામાન્ય રીતે ઓક્સિજન સિવાયના જે છે તે ઓક્સિજન સિવાયના બાકીના તત્વો છે તે બધા જ કયા તો કે ડાયફ્લોરાઇડ, તેમજ કેવા તો કે ડાયબ્રોમાઇડ, આ બંને પ્રકારના જે હેલાઇડ સંયોજનો છે તે બનાવે છે। અને આ દરેકની અંદર જે એનું સંકરણ છે તે કેવું હોય છે SP3, અને SP3 સંકરણ હોય છે એટલે એનો આકાર છે તે કેવો હોય સમચતુષ્ફલકીય। આકાર આપણે ન કહી શકીએ, એનું બંધારણ છે તે સમચતુષ્ફલકીય છે, પરંતુ આકારમાં તો આપણે એનું શું લેવું પડે તો કે આકારમાં તો આપણે માત્ર એના જે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો જે છે તે બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો છે તે જ આપણે ધ્યાનમાં લેવાના હોય છે। સામાન્ય રીતે એના જે મોનોહેલાઇટ સંયોજનો છે તે મોનોહેલાઇટ સંયોજનો છે તે સામાન્ય રીતે કયા તો કે દ્વિઅણુ સ્વરૂપે છે તે અસ્તિત્વ ધરાવતા હોય છે, બરાબર ને, તે કેવા સ્વરૂપે તો કે
દ્વિઅણુ સ્વરૂપે છે તે અસ્તિત્વ ધરાવતા હોય છે, અને એની અંદર છે તે H2F2 H2Cl2 H2Br2 Se2Cl2 Se2Br2 આવા જુદા જુદા જે છે તે જુદા જુદા પણ એલાઇટ છે તે દ્વિઅણુ સ્વરૂપે અસ્તિત્વ ધરાવતા હોય છે. અને આવા જે દ્વિઅણુ હેલાઇટ સંયોજનો જે છે તે ઘણી વખત છે તે વિસ્મીકરણ પ્રક્રિયા પણ આપે. દાખલા તરીકે આપણે ઉદાહરણ લઈએ Se2Cl2, તો અહીંયા સેલેનિયમનો તેનું વિસ્મીકરણ થઈને AcCl4 અને Ac. અહીંયા સેલેનિયમની +1 ઓક્સિડેશન અવસ્થા છે, અહીંયા +4 થશે ને અહીંયા 0 થયો. તો આ એમનું +1માંથી +4 એટલે ઓક્સિડેશન થયું, આ છે તે એમનું રિડક્શન થયું. એટલે અહીંયા ઓક્સિડેશન અને રિડક્શન આ બંને જે છે તે બંને છે તે કોનું થાય છે, તો કે બંને છે તે સેલેનિયમ છે સેલ્યુરિયમ તેનું થાય છે. એટલા માટે આપણે એમને કહી શકીએ કે આ પ્રકારની જે રચના આપણને જોવા મળે છે તેની અંદર વિસ્મીકરણ પ્રક્રિયા પણ જોવા મળતી હોય છે. ત્યાર પછી હવે આપણે આમના જે બધા રાસાયણિક ગુણધર્મો, જે જનરલ રાસાયણિક ગુણધર્મો હતા સમૂહના, તેમના વિશેનો આપણે અભ્યાસ અહીંયા કર્યો. ત્યાર પછી આપણે કોઈ ઇન્ડિવિઝ્યુઅલ જે છે તેવા સંયોજનનો અભ્યાસ છે તે કરવાનો છે. અને એ ઇન્ડિવિઝ્યુઅલ સંયોજનની જો વાત કરીએ તો એની અંદર આપણે જે ઓક્સિજન જે છે, આપણે ઓક્સિજનને એટલે અહીંયા આપણે કહીએ ડાયઓક્સિજન, આ ડાયઓક્સિજન સંયોજનો છે એટલે જેને આપણે કહીએ છીએ O2, તેમનો અહીંયા હાલમાં આપણે અભ્યાસ છે તે કરવાનો છે. અને એ અભ્યાસની અંદર આપણે અહીંયા જોશું, સૌ પ્રથમ આપણે એની શું કરીશું, તો કે બનાવટ. તો સામાન્ય રીતે ડાયઓક્સિજન જે છે એની પ્રયોગશાળામાં જુદી જુદી રીતે બનાવટ કરીએ, તે પૈકીની ફર્સ્ટ પ્રિપેરેશન મેથડ જે છે તે ફર્સ્ટ પ્રિપેરેશન મેથડની અંદર આપણે જે ઓક્સિજનયુક્ત ક્ષારો જે છે, ધારો કે ક્લોરેટ છે, નાઇટ્રેટ છે, એ બધાને પરમેંગેનેટ સંયોજનને આપણે ગરમ કરીએ. ધારો કે હું ક્લોરેટનો ક્ષાર લઉં એટલે કે એનો KCl4 જેને આપણે કહીએ છીએ પોટેશિયમ ક્લોરેટ, એની આપણે જો ગરમ કરીએ અને MnO2 છે તે અહીંયા ઉદીપક તરીકે કામ કરે છે, તો આ આપણું KCl3 જે છે તેને આપણે MnO2 ઉદ્દીપકની હાજરીમાં ગરમ કરીએ તો એમાંથી આપણને શું મળે છે, તો કે KCl મળે છે અને બીજું છે તે ઓક્સિજન મળે છે. તો એ મુજબ આના અહીંયા 2 મોલ મળશે, આના પણ 2 મોલ, અને એને અનુરૂપ છે તે ઓક્સિજન જે છે તે ઓક્સિજનના કેટલા, તો કે 3 મોલ જે છે તે છૂટા પડે છે. તો અહીંયા આપણને ઓક્સિજન મળ્યો. બીજું આપણે એનું વિદ્યુત રાસાયણિક શ્રેણી જે છે એની અંદર ખાસ કરીને ધાતુના જે ઓક્સાઇડ છે તેના ઉષ્મીય વિઘટનથી, ઘણા બધા મિશ્ર ઓક્સાઇડ છે તેના, અથવા તો ઘણા બધા આપણા ઉચ્ચ ઓક્સાઇડ છે તો તેવા ઉચ્ચ ઓક્સાઇડ છે તેમના વિઘટન દ્વારા પણ આપણને આ સંયોજનો છે તે મળી આવે છે. ધારો કે હું સૌપ્રથમ સિલ્વર Ag2O ઓક્સાઇડ લઉં તો એના ઉષ્મીય વિઘટન એટલે ગરમ કરવાનું છે, તો એમાંથી આપણને Ag+O2, અહીંયા O2 મળે છે એટલે 2 મોલ લેવા પડે, એટલે અહીંયા આપણે આના 4 મોલ જે છે તે સિલ્વરના લેવા પડશે. એ જ રીતનું આપણે Hg2O જો લઈએ તો એમાંથી આપણને છે તે શું મળશે, તો કે Hg+O2, એમાં આપણે 2 મોલ ઓફ Hg લેવા પડશે, 2 મોલ ઓફ Hg2O મળશે, એમાંથી 2 મોલ Hg અને O2 જે છે તે આપણો અહીંયા છૂટવો પડે છે.
આ પીબી થ્રી ઓ ફોર છે તે મિશ્ર ઓક્સાઇડ છે, બરાબર છે? પીબી થ્રી ઓ ફોર આપણો જે છે તે કેવો છે? તો કે મિશ્ર ઓક્સાઇડ છે. તો આ મિશ્ર ઓક્સાઇડ છે તેમાંથી પણ આપણે એના વિઘટનથી બનાવી શકીએ. તેમાંથી શું આવે? તો કે પીબીઓ અને ઓટુ જે છે તે અહીંયા મુક્ત થાય છે. એટલે એમાં આના બે મોલ લેવા પડે, એટલે એમાંથી આપણને 6 પીબીઓ મળે અને ઓક્સિજન છે તે વાયુ સ્વરૂપે છૂટો પડશે. એવી જ રીતે આપણે કહીએ કે PbO2 જે છે તે PbO2ના વિઘટનથી પણ આપણને શું મળશે? તો કે PbO અને O2 જે છે તે વાયુ સ્વરૂપે છે તે મળી આવે છે. તો દરેક કિસ્સામાં તમે જોઈ શકો કે એમાંથી આપણો જે ઓક્સિજન જે છે, અહીંયા આપણે O2 છે, PbO2, પણ અહીંયા આપણે એને બેલેન્સ કરવા માટે આ બે મોલ લઈએ અને પણ બે મોલ લઈએ. એટલે આવા જુદી જુદી ધાતુઓ છે તેમના જે ઓક્સાઇડો જે છે તે જુદી જુદી ધાતુઓના ઓક્સાઇડના વિઘટન દ્વારા પણ આપણે ઓક્સિજન વાયુ જે છે તેનું નિર્માણ છે તે કરી શકીએ છીએ. ત્યાર પછી એની થર્ડ મેથડ જે છે તેની અંદર આપણે ખાસ કરીને હાઇડ્રોજન પેરોક્સાઇડ H2O2 જેને આપણે કહીએ છીએ તેનું વિઘટન, એટલે કે ખાસ કરીને ઉદ્દીપક જે છે, સૂક્ષ્મ વિભાજિત ધાતુઓ અને MnO2 જે છે એવી જે ધાતુઓ ઉદ્દીપક તરીકે વર્તે. આમ તો હવાની હાજરીમાં પણ H2O2નું વિઘટન થાય, પણ આપણે મોટા પાયે એનું ઉત્પાદન જો કરવું હોય તો એવા સંજોગોમાં આપણે એને શું કરવું પડે? તો કે H2O2ના વિઘટનથી પણ આપણે H2O+ જે આપણો ઓક્સિજન વાયુ છે તે ઉત્પન્ન થાય છે. આ ઉપરાંત આપણે આગળ વિદ્યુત રસાયણમાં ભણ્યા કે ભાઈ પાણીના વિદ્યુત વિભાજન જો આપણે કરીએ તો પાણીનું વિદ્યુત વિભાજનથી શું થશે? તો કે પાણીના વિદ્યુત વિભાજનથી આપણે આગળ ભણી ગયા છે કે એનોડ ઉપર છે તે આપણને O2 મળે છે અને કેથોડ ઉપર જે છે તે કેથોડ ઉપર આપણને શું મળે? તો કે H2, એટલે કે હાઇડ્રોજન જે છે તે હાઇડ્રોજન વાયુ છે તે મુક્ત થાય છે. તો આ રીતનું એનોડ અને કેથોડ ઉપર જે છે તે આપણને આ રીતનો ઓક્સિજન મુક્ત થાય છે. આ ઉપરાંત આપણે આગળ ભણીએ છીએ કે હવા જે છે વાતાવરણમાં પણ આપણે કીધું કે લગભગ 21% જેટલો ઓક્સિજન હોય છે. તો એની આપણે હવા જે છે તે હવામાંથી સૌપ્રથમ જે CO2 અને પાણીની બાષ્પ જે છે, CO2 અને પાણીની બાષ્પ જે છે તેને આપણે શું કરી દઈએ છીએ? તો કે એમને દૂર કરી દેવામાં આવે છે. એમને દૂર કર્યા બાદ જે છે તે આપણને શું રહે? તો જે બાકી રહેલો જે વાયુ છે તેનું વિભાગીય નિસ્યંદન, આપણે નાઇટ્રોજનમાં જેમ જોયું હતું તે રીતનું, આ બંને વસ્તુ દૂર કર્યા બાદ એનું વિભાગીય નિસ્યંદન કરીએ તો એમાંથી આપણને શું મળે? તો કે N2 અને O2 બંનેના ઉત્કલન બિંદુના તફાવત હોવાને લીધે એ બંને જે છે તે આપણને છે તે છૂટા છે તે પડશે. તો આ આપણે જોયું ડાય ઓક્સિજન જે આપણો છે તે ડાય ઓક્સિજનની બનાવટ જે છે તે બનાવટનો અભ્યાસ આપણે કર્યો. ત્યાર પછી આપણે આ જે ડાય ઓક્સિજન છે તે ડાય ઓક્સિજનની ગુણધર્મો જે છે તે ગુણધર્મોની અહીંયા આપણે વાત કરવી છે. તો સામાન્ય રીતે એના જો ગુણધર્મની વાત કરીએ, ભૌતિક ગુણધર્મની જો વાત કરીએ તો સામાન્ય રીતે તે કેવો હોય છે? તો કે રંગવિહીન, તેમજ કેવો છે? તો કે વાસવિહીન છે, એની સ્મેલ પણ આપણને આવતી નથી. આ ઉપરાંત એની જે પાણીમાં દ્રાવ્યતાની જો વાત કરીએ તો એની પાણીની અંદર દ્રાવ્યતા શું હોય? તો કે 100 cm³, એટલે કે ML 100 ml પાણીમાં કેટલો? તો કે
3.08 सेंटीमीटर क्यूब जेटलो छे ते ऑक्सिजन छे ते पानी में द्राव्य थाय छे। एटले एम जोवा जाय तो एनी द्राव्यता खूब ज ओछी कही सकीए आपणे, बराबर ने। 100 ml में 3.08 ml प्रवाही स्वरूपे आपणे कही सकीए कि ऑक्सिजन छे ते द्राव्य थाय छे। खास करीने आ कोना माटे पूरती छे? आपणा माटे पूरती नथी, पानी में डूबी एटले श्वास में आपणने ऑक्सिजन नथी मळतो। पण जे जलीय अने समुद्रीय जेने आपणे कहीए प्राणीओ जे छे तेવા समुद्री अने जलीय जीवो छे तेनी आवश्यकता माटे आ पूरतो छे। एटले ए लोको आ पाणी में जे द्राव्य आपणो जे ऑक्सिजन छे तेनो श्वसन में उपयोग करे छे। एटले तो आपणे द्रावणोवाळा चेप्टर में कीधुं हतुं કે ભાઈ જો તાપમાન વધારવામાં આવે તો આ દ્રાવ્યતા ઘટે છે, અને દ્રાવ્યતા ઓક્સિજનની પાણીમાં ઘટે તો ડાયરેક્ટલી કોને અસર કરે છે? તો કે જે આવા બધા જે દરિયાઈ જીવો છે તેને અસર કરે છે। આ ઉપરાંત તે 90 કેલ્વિન તાપમાને શું થાય છે? 90 કેલ્વિન એટલે સેલ્સિયસમાં માઇનસ થઈ, તો તે 90 કેલ્વિન તાપમાને જે છે તે આટલા તાપમાને તે એનું શું થાય છે? તો કે એનું છે તે પ્રવાહીકરણ જે છે તે પ્રવાહીકરણ થતું હોય તેવું, એટલે થતું હોય મીન્સ થાય છે એમ। અને 55 કેલ્વિન તાપમાને કેટલા? 55 કેમ એનું ઠારણ થાય છે એટલે કે ઠરે છે તે। એટલે તમે ઓક્સિજન વાયુરૂપ હોય એને તમે 99 કેલ્વિન સુધી લઈ જાઓ એટલે પ્રવાહીમાં રૂપાંતરિત થશે। હજી એનું ડાઉન કરીને 55 કેલ્વિન સુધી જો એનું તાપમાન તમે લઈ જશો તો પછી એ છે તે આપણો કેવો બને છે? તો કે ઠારણ પામે છે, ઠરી જાય છે। સામાન્ય રીતે આપણે વાત કરીએ તો ઓક્સિજન પરમાણુ જે છે તે તેના જો સમસ્થાનિકની વાત કરીએ તો એના 3 મુખ્યત્વે સમસ્થાનિકો છે। કયા? તો કે O16 તો જાણીતો છે, પછી O17 અને ત્રીજો છે તે O18। તો આ 3 એના જે છે તે ખૂબ જ જાણીતા સમસ્થાનિકો જે છે તે આપણને જોવા મળે છે। બીજી એક અગત્યની વસ્તુ એ છે કે O2 છે તે આપણો કેવો છે? તો કે આમ જોવા જઈએ તો એમાં બધા ઇલેક્ટ્રોન બેકી છે, છતાં પણ એ અનુચુંબકીય છે, અને એ ઓક્સિજનનો અનુચુંબકીય સ્વભાવ આપણે આણ્વીય કક્ષક ચિતાર જે છે તમે જાણો છો કે જો બધા ઇલેક્ટ્રોન યુગ્મિત હોય તો તે પ્રતિચુંબકીય, અને એક અથવા તો એક કરતાં વધારે ઇલેક્ટ્રોન જો અયુગ્મિત રહી જતા હોય જે તે કક્ષકની અંદર તો એને આપણે કહીએ છીએ અનુચુંબકીય। તો અહીંયા આપણો જે આ ઓક્સિજન છે તે કેવો બનશે? તો કે એ અનુચુંબકીય છે, અને તે આપણે કોને આધારે કહી શકીએ? તો કે એ એમના જે આપણા ગુણધર્મો જે છે, કયા ગુણધર્મોની વાત કરું છું અહીંયા? તો કે આણ્વીય કક્ષક ચિતારને આધારે આપણે કહી શકીએ આ વસ્તુ છે। ત્યાર પછી એની રાસાયણિક ગુણધર્મોની જો આપણે વાત કરવી હોય તો સામાન્ય રીતે જે આપણી ઉમદા ધાતુઓ છે AuPt આવી ધાતુ, આ ઉપરાંત આપણે જે નિષ્ક્રિય વાયુઓ જે છે આમની સાથે ઓક્સિજન પ્રક્રિયા કરતો નથી, પણ એ સિવાયના મોટાભાગના જે આપણા તત્વો કે સંયોજનો છે, બરાબર છે, આટલા સિવાયની બાકીની જે રહેલી બધી ધાતુઓ તેમજ શું? તો કે અધાતુઓ, ધાતુઓ અને અધાતુઓ, AuPt આજે નિષ્ક્રિય વાયુ સિવાયની બાકીની જે કાંઈ બધી ધાતુઓ છે અને અધાતુઓ છે તેમની સાથે તે પ્રક્રિયા કરે છે, અને મોટાભાગની આ બધી પ્રક્રિયાઓ છે તે પ્રક્રિયા આપે તો છે જ, પણ મોટાભાગે આ બધી પ્રક્રિયા કેવી છે? તો કે ઉષ્મા ક્ષેપક હોય છે, એક્ઝોથર્મિક પ્રોસેસ, અને આવી પ્રક્રિયા ઉષ્મા ક્ષેપક હોય એટલે સતત એમાંથી ઉષ્મા છે તે ઉત્પન્ન થશે, અને સતત ઉષ્મા છે તે ઉત્પન્ન થવાને લીધે શું થશે? આ પ્રક્રિયા છે તે આગળ છે તે વધતી રહેશે, એટલે કે એની સક્રિયકરણ છે તે ઓટોમેટિક થશે, એના માટે આપણે કોઈ બાહ્ય ઉષ્મા આપવી નહીં પડે, અને એટલા માટે જે ઓક્સિજન
ખાસ કરીને જોવા જઈએ તો જે આ ઓક્સિજન ઓક્સિજન આપણો દ્વિબંધ જે છે એની જે બંધ વિયોજન એન્થાલ્પી છે તે કેવી છે તો કે ઊંચી કેટલી તો કે 493.4 કિલો જૂલ પ્રતિ મોલ જેટલી કેવી છે તો કે આટલી ઊંચી એનું મૂલ્ય જે છે તે આપણને જોવા મળે છે। હવે આપણે આ જે ડાઈ ઓક્સિજન છે એની અમુક જે પ્રક્રિયાઓ જે છે તે પ્રક્રિયાઓ છે તે આપણે લખીને સમજવાનો પ્રયત્ન કરીએ। તો ઘણી બધી આપણે કીધું કે ધાતુઓ સાથે પણ તે પ્રક્રિયા આપે છે, અધાતુઓ સાથે પણ પ્રક્રિયા આપે છે। ધાતુની જો હું વાત કરું તો ધાતુ કેલ્શિયમ છે તે ઓક્સિજન સાથે પ્રક્રિયા આપે અને એમાંથી આપણને કેલ્શિયમ ઓક્સાઇડ બનાવશે। અહીંયા O2 છે એટલે આને બે લેવા પડશે અને એટલા માટે બે લેવા પડશે। એવી જ રીતનું એલ્યુમિનિયમ પણ આપણી ધાતુ છે તો એલ્યુમિનિયમ સાથે પ્રક્રિયા કરીને એનો અનુરૂપ ઓક્સાઇડ છે તે Al2O3 બનાવશે। તો અહીંયા 3 છે અને હું 2 વડે મલ્ટીપ્લાય કરી દઉં એટલે આપણે 4 એલ્યુમિનિયમ અને 3 O2 લેવા પડશે। આ બે ધાતુઓ હતી તો ધાતુ સાથે પ્રક્રિયા કરીને એમના અનુવર્તી જે છે તે આપણને ઓક્સાઇડ આપે છે। એવી જ રીતની અધાતુ, ધારો કે હું ફોસ્ફરસ લઉં તો ફોસ્ફરસ આપણી અધાતુ છે, એ અધાતુ સાથેની પ્રક્રિયાથી એ શું બનાવે તો કે એમના પણ ઓક્સાઇડ બનાવે છે P4O10। તો અહીંયા 5 મોલ ઓક્સિજન મારે લેવા પડશે। બીજી અધાતુ એટલે કાર્બન છે એટલે C+O2 ગિવ્સ CO2 બનશે। એ જ રીતનું આપણે કીધું કે ZnS છે તેની આપણે ઓક્સિજન સાથે પ્રક્રિયા કરીએ તો એમાંથી આપણને ZnO+ શું મળશે તો કે SO2 મળશે। એટલે તે મુજબ આના 2 મૂળ આપણે લઈએ, આના છે તે 3 મૂળ લઈએ, આના 2 મૂળ લેવા પડશે અને સલ્ફર અહીંયા 2 છે એટલે SO2ના પણ મારે 2 મૂળ છે તે લેવા પડશે। આ બધી અધાતુઓ સાથેની એવી જ રીતનું આપણે કીધું કે મિથેનનું તો તમે બહુ સારી રીતે જાણો છો, કોઈ પણ હાઇડ્રોકાર્બન સંયોજનો છે તે હાઇડ્રોકાર્બન સંયોજનોનું ઓક્સિજનની હાજરીમાં જે પ્રક્રિયા થાય છે જેને આપણે કહીએ છીએ દહનની પ્રક્રિયા। તો આવી દહનની પ્રક્રિયા જેની અંદર થતી થાય છે તેની અંદર આપણે જાણીએ છીએ કે હંમેશા શું મળે તો કે CO2 અને H2O જે છે તે આપણને એમાંથી મળી આવશે। CO2 અને H2O જે છે તે આપણને હંમેશા મળી આવે છે, ક્યાં તો કે જે દહનની પ્રક્રિયા થાય છે તેની અંદર આપણને હંમેશા CO2 અને H2O છે તે મળી આવે છે। અને અહીંયા ઓક્સિજન આપણા હાઇડ્રોજનને અનુરૂપ લઈએ તો અહીંયા છે તે 2 મોલ થશે। આ ઉપરાંત ઘણી બધી પ્રક્રિયાઓમાં છે તે ઉદ્દીપકીય ઓક્સિડેશન થાય છે, એટલે ડાયરેક્ટ નથી થતું, એના માટે આપણે છે તે શું વાપરવું પડે। દાખલા તરીકે આપણે આ તો ભણવાના જ છીએ સંપર્ક વિધિમાં, સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદનમાં સલ્ફર ડાયોક્સાઇડનું ઓક્સિડેશન સલ્ફર ટ્રાયોક્સાઇડમાં કરવું હોય તો એના માટે V2O5 આપણો જે છે તે ઉદ્દીપક લેવો પડે છે। એ જ રીતનું આ પણ આપણે ક્લોરિનની બનાવટમાં આવે છે કે HClનું રૂપાંતરણ, HClમાંથી જો ક્લોરિન બનાવવું હશે તો એના માટે પણ આપણે કહ્યું હતું કે CuCl2, બરાબર છે, CuCl2 જે છે તે આપણે કેના તરીકે તો કે ઉદ્દીપક તરીકે જે છે તે આપણે લેવો પડે છે, કોને તો કે CuCl2, અહીંયા 2 છે। તો આ બધી આપણે ઓક્સિજનની પ્રક્રિયાઓ જોઈ, સાથે સાથે હવે આપણે લાસ્ટ જે છે તેના ઉપયોગોની જો વાત કરીએ તો એક તો આપણે કીધું કે એનો ઉપયોગ શ્વસન ખૂબ જ અગત્યનું એન્ડ દહન, આ બેના વગર જીવન શક્ય નથી। શ્વસન પણ માણસ જન્મેથી મૃત્યુ સુધી જરૂરી છે અને દહન આગ પણ જરૂરી જ છે માણસના જન્મથી મૃત્યુ સુધી, બરાબર। આને મેં શબ્દ બોલી એના વિશે થોડુંક વિચારજો એટલે ખ્યાલ આવશે, એટલે આ બે વસ્તુ છે તે જરૂરી છે। આ ઉપરાંત એમના બીજા ઉપયોગોની વાત કરીએ તો જે ઓક્સિએસિટિલિન, આ ઓક્સિએસિટિલિન વેલ્ડિંગમાં એનો ઉપયોગ થાય છે। આ ઉપરાંત અનેક ધાતુઓના ઉત્પાદનમાં,
આપણે કીધું કે પહેલાં કોઈ પણ ધાતુ છે તેના એ ઓક્સાઇડમાં રૂપાંતરિત થાય, એટલે અનેક આવી ધાતુઓના ઉત્પાદનમાં ખાસ કરીને સ્ટીલ ધાતુ જે છે એના ઉત્પાદનમાં. આ ઉપરાંત હોસ્પિટલોની અંદર આપણને ખબર જ છે કે અત્યારે ખાસ કરીને આ પરિસ્થિતિમાં, કોવિડ પરિસ્થિતિમાં માણસને સૌથી જરૂરિયાત છે તે ઓક્સિજનની જરૂરિયાત હોય છે. અને એ ઓક્સિજન તમને ખબર કેટલો મોંઘો આવે છે. તે કુદરતે આપણને જે હવામાંથી ઓક્સિજન લઈએ તે ખૂબ જ સસ્તો છે, પણ જ્યારે હોસ્પિટલની અંદર બોટલમાં જ્યારે ઓક્સિજન લેવો પડે છે, એ તો જેને અનુભવ હોય એને જ ખબર હોય કે કેટલો કોસ્ટલી હોય છે તે. પણ ટૂંકમાં, પણ જ્ઞાન ન હોય તો માણસ ફેલ પણ થઈ શકે છે. એટલે હોસ્પિટલમાં એટલે ઓક્સિજન તો આપણને ખબર જ છે કે ખૂબ જ આવશ્યક છે. આ ઉપરાંત અમુક ઊંચાઈ ઉપર માણસ જાય અથવા તો ઊંડાણમાં જાય, ત્યારે આપણે કીધું કે વાતાવરણમાં ફેરફાર થાય, એને લીધે ઓક્સિજન પ્રેશર દબાણમાં ફેરફાર થાય, એટલે ઓક્સિજનના લેવલમાં ફેરફાર થાય છે. તો આવા સંજોગોમાં, ખાસ કરીને પર્વતારોહણમાં, બરાબર છે, ઓક્સિજન સિલિન્ડરનો મોટાભાગે ઉપયોગ થાય છે. આ ઉપરાંત ખાસ અગત્યની બળતણોના દહનમાં, અને એમાં પણ હું તમને કહી દઉં કે જે પ્રવાહી ઓક્સિજન જે છે તે પ્રવાહી ઓક્સિજન ક્યાં, તો કે હાઇડ્રોજન રોકેટ, બરાબર છે, રોકેટ ઉપર જે છે પ્રવાહી ઓક્સિજનમાં હાઇડ્રોજન, પ્રવાહી ઓટુમાં હાઇડ્રોજન, હાઇડ્રોજન એટલે ખરેખર આવું છે NH2, આ સ્ટ્રક્ચર છે તેને હાઇડ્રોજન કહેવાય. તો પ્રવાહી ઓટુમાં હાઇડ્રોજન તેનો રોકેટની અંદર જે છે તે રોકેટમાં વિસ્મયજનક દબાણ પૂરું પાડવા માટે, ઉડાડવા માટે દબાણ આપવું પડે ને, તો આ દબાણ પૂરું પાડવા માટે આપણે આ જે છે તેનો ઉપયોગ કરીએ છીએ. તો અહીંયા આપણે ઓક્સિજન જે છે તેનો પણ અભ્યાસ કર્યો. એટલે આપણે ત્યાર પછી હવે આપણે સલ્ફ્યુરિક એસિડનું ઉત્પાદન બાબત જે છે તેને આપણે નેક્સ્ટ લેક્ચરમાં અભ્યાસ કરીશું.